હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત સરકારે આગામી વર્ષનું બજેટ જાહેર કરી દીધેલ છે. તેમાં સરકારી ભરતી બાબતે એક જ જાહેરાત કરી છે, જેમાં SRPમાં સ્ત્રી ભાગીદારી વધારવા મહિલા બટાલિયન ઊભી કરાશે. ગૃહ વિભાગ માટે કુલ 8574 કરોડની જોગવાઈઓ કરાઈ છે. રાજ્યમાં SRPની એક મહિલા બટાલિયન ઊભી કરવાનું નક્કી કરવામાં આવેલું છે. છેલ્લા 5 વર્ષમાં પોલીસ જવાનો અને અધિકારીઓ માટે અંદાજે 5700 આવાસોનું નિર્માણ કરાયું છે. આ આવાસ નિર્માણ માટે ચાલુ વર્ષે 315 કરોડ, પોલીસ તંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે 257 કરોડ, મોડાસા જેલના નિર્માણ માટે 22 કરોડ, 15 જિલ્લાઓમાં સાયબર ક્રાઇમને નાથવા માટે ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે 14 કરોડ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ માટે સાધન સામગ્રીની ખરીદી માટે 9 કરોડ, ઈ ગુજકોપની કામગીરી માટે 6 કરોડની જોગવાઈ કરાઈ છે. વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં મોબાઈલથી ફરિયાદ થઈ શકે તે માટે EFIR એપ ચાલુ કરાઈ છે. એટલે કે મિત્રો, આગામી બજેટમાં સરકારે જણાવ્યું હતું કે ફિક્સેશન નાબૂદ કરવાની જે વાતો ચાલતી હતી તેમાંથી કોઈ પણ જાહેરાત હજુ સુધી કરવામાં આવેલ નથી, પરંતુ SRPમાં સ્ત્રી ભાગીદારી વધારવા માટે મહિલા બટાલિયન ઊભી કરાશે તેવી એક ભરતી માટેની જાહેરાત કરાઈ છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.